આજના નૂતન વર્ષના નૂતન પ્રભાતે મહાપ્રભુના દિવ્ય સાનિધ્યમાં ઉપસ્થિત સર્વે મુક્તોને, વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીના, પૂજનીય સંતોના અને આ સેવકના સૌને ખૂબ ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે વાલા મુક્તો, આજનો અશુભ મંગલકારી દિન છે. વર્ષોની ચાલી આવતી પરંપરા મુજબ ગઈકાલે દિવાળી ગઈ, આજે બેસતું વર્ષ, કાલે ભાઈબીજ આવશે. નવલા દિવસો જેને આખું જગત, ખાસ કરીને ઇન્ડિયાની અંદર અને વિદેશમાં પણ આ દિવસો લોકો ઉજવતા હોય છે, પરંતુ આપણે ભગવાનના ભક્તો છીએ, મહારાજના મુક્તો છીએ, એ ન્યાય આપણી કેટલીક પદ્ધતિ જગતના જીવની પેઠે ન હોય, ભલે જગતમાં રહ્યા થકા આપણી જે વિઝન છે, આપણી રીતભાત છે, એ આધ્યાત્મિક હોવી જોઈએ, મહારાજના રાજીપા મુજબ હોવી જોઈએ. નહીં તો જગતના જીવમાં આપણામાં કોઈ તફાવત રહે નહીં, પરંતુ કંઈક તફાવત છે. શું તફાવત છે એ આપણે સમજવાનો છે ને એને અનુસરવાનું છે. પહેલી વસ્તુ તો આપણું જીવન ભગવાન છે, મહારાજ છે, એ આપણું જીવન છે, એ ભગવાનના ભક્તની આ એક જુદી ખાસિયત છે. જગતના જીવને જીવન છે શું, પૈસો, દ્રવ્ય, સંપત્તિ, સગા સંબંધી, કુટુંબ, પરિવાર, એનું જીવન છે. જ્યારે ભગવાનના ભક્તનું એક નેમાય મુક્ત તરીકે આપણું જીવન, એટલે મહારાજ અને એમનો રાજીપો, એ આપણી મિલકત છે, એ આપણી મૂડી છે, એ આપણી સંપત્તિ છે. ભગવાનના મહારાજના એવા સત્પુરુષ, એમના સંતો, હરિભક્તો, એ આપણા બધા સગા છે. કીર્તનમાં એટલા માટે આપણને એક શબ્દ આપ્યો છે, સમજણ દ્રઢ થાય એટલા માટે, કે સાચો સગો સાચો નાણો રે હરિવાર મારા. બોલો બધાય, સાચો સગો સાચો નાણો રે હરિવાર સહજાનંદ સ્વામી મારા ઘન શ્યામ પ્રણ પ્યારા. સહજાનંદ સ્વામી મારા ઘન શ્યામ પ્રણ પ્યારા. વરવાનો આવ્યો ડાણો રે હરિવાર મારા. વરવાનો આવ્યો ડાણો રે હરિવાર મારા. ભગવાન આપણું નાણું છે અને એ જ આપણું સાચું સગું છે, અને મહારાજના જે થયા એ જ આપણા છે. તો આ વાત પહેલેથી મહારાજ આપણને શીખવતા આવ્યા છે. જ્યારે ગઢપુરમાં મહારાજ બિરાજતા હતા અને ગઢાળીના આંબા શેઠ મહારાજ પાસે નિત્ય પ્રત્યે દર્શન કરવા આવતા, ત્યારે મહારાજે આંબા શેઠને પ્રશ્ન પૂછ્યો, આંબા શેઠ તમારે દીકરા કેટલા? ત્યારે એ વખતે આપણને શીખવવા માટે આંબા શેઠ શું જવાબ આપે છે, મહારાજ આપની દયાથી બે દીકરા છે. મહારાજ કે મને ખબર છે ત્યાં સુધી ચાર દીકરા છે, તમે બે કેમ કહો છો? ત્યારે શું જવાબ આપે છે, મહારાજ જન્મ ચારનો થયો છે, પરંતુ બે સત્સંગી છે, બેને સત્સંગ અડ્યો નથી. જે તમારા નથી એ મારા શાના, બે તમારા છે એટલે જે બે મારા છે, બાકી ચાર જગતની રીતે ચાર, પણ તમે પૂછો છો કેટલા, તો તમારા એટલા મારા, તમારા બે થયા છે એટલા બે મારા, બાકી મારા ચાર નથી બે છે. શું સિદ્ધાંત સમજાવ્યો, ખ્યાલ આવ્યો?
महाराज मध्यना 61 वचनामृतनी अंदर रघुवीरजी महाराज नो आचार्य श्री रघुवीरजी महाराज नो प्रश्न छे, हे महाराज आ जीवनु कल्याण ते शे प्रकारे थाय छे? अने त्यां श्रीजी महाराज आज उत्तर करे छे। स्वामीनारायण भगवान कहे छे, आपणो देह गे धन धाम कुटुंब परिवार सगा संबंधी ये सर्वे ने महाराज ने अर्थे करी राखवा, अने जे भगवान ने अर्थे उपयोग में न आवे तो एनो त्याग करवो। श्रीजी महाराज तो आवो शब्द बोले छे। એટલે આપણે જયારે આ બધું સગું આપણું સાચું સગું ભગવાનને ભગવાનના સંતો ને ભક્તો એ આપણા સાચા સગા છે ત્યારે મુક્તો આજે વિધેય વિશેષ ઉપદેશ આપવા કરતા એક બહુ જ મહત્વની વાત આપણા સૌએ દ્રઢ કરવાની છે મુક્તો। એક નાનકડો પ્રસંગ, શ્રીજી મહારાજની શું રૂચિ છે, રાજી કરવાનો શું ઉપાય છે, એક પ્રસંગ દ્વારા આપણે જોઈ અને એમાંથી આપણે કંઈક મેસેજ લેવો છે આજના પ્રસંગે। સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં હરિનવમીનો સમયો કર્યો, 7 દિવસનો બહુ મોટો સમયો થયો। હજારો હરિભક્તો અને સેંકડો સંતોને મહારાજે આમંત્રણ આપેલું। શ્રીજી મહારાજે ગામો ગામ પત્રો લખાવી દીધેલા, સંતોને કહેલું, સંતો તમારે સમયામાં બધા મંડળધારી સંતો મંડળો લઈને આવી જવાનું છે, સત્સંગ પ્રચારનું વિચરણનું કામ તમારે રોકી દેવાનું છે। હરિભક્તોને આજ્ઞા કરી ગામો ગામ, હરિભક્તો તમારે પણ બધાએ આવી જવાનું છે। સંતોને હરિભક્તો બધા ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે, 7 દિવસનો સમયો થયો છે, ખૂબ ધામધૂમ થયું છે। હજારો હરિભક્તો, એ વખતે ટ્રાન્સપોર્ટેશન વાહન વ્યવહાર આટલો બધો નહોતો, તો પણ જેને ભગવાનમાં પ્રીતિ હોય એને અર્થે શું ન થાય, તો હજારો હરિભક્તો પણ આવ્યા છે। પ્રસંગ એવો બન્યો, સમયો ધામધૂમથી પૂરો થયો અને 2 દિવસ ગયા, હજુ બધું સમેટવાનું કામ ચાલતું હતું અને ત્યાં પંચાળાથી ઝીણાભાઈ સમયામાં નહોતા આવ્યા અને એ આવીને મહારાજના દંડવત દર્શન કરી અને મહારાજ આગળ અક્ષરોડીમાં આવીને ભાર્ય, મહારાજ રાજી રહેજો। મહારાજ કે કેમ ઝીણાભાઈ સમયામાં ન આવ્યા? શ્રીજી મહારાજને કહે છે, મહારાજ સમયામાં ઉદ્ઘોષ બહુ હોય, ઉદ્ઘોષ એટલે ધમાધમી હોય, પ્રસંગ હોય એટલે સ્વાભાવિક છે ઉદ્ઘોષ બહુ હોય, અને એમાં મહારાજ આપના દર્શન હકે થાય નહીં, આપણો સમાગમ વ્યવસ્થિત ન થાય, વેચાઈ જાય બધું, કાર્ય વધુ હોય અને સમયામાં ઉત્સવ સમયામાં કાર્યનો પ્રભાવ વધુ હોય અને ઉદ્ઘોષ કહેવાય। એટલે મહારાજ મેં વિચાર્યું કે સમયો પતે પછી શાંતિથી જવું ને અઠવાડિયું રહી આવું તો મહારાજનો ધરી ધરીને દર્શનનો અને સમાગમનો લાભ તો મળે, સંતોનો લાભ મળે। તો મહારાજ ઇન્ડિવિજ્યુઅલ પર્સનલ મને વ્યક્તિગત ખૂબ લાભ મળે એવા સંકલ્પથી હું અઠવાડિયા પછી આવ્યો, એટલે કે સમયો પતી ગયા પછી આવ્યો છું, તો હવે હું 8-10-15 દિવસ રહીશ અને આપનો દર્શનનો સમાગમનો ખૂબ લાભ લઈશ। શ્રીજી મહારાજે જે આટલું સાંભળ્યું, મહારાજ રાજી ન થયા। સાંભળજો હવે મહારાજ શું કહે છે, મહારાજ કે ચિનાભાઈ એક કામ કરશો, અરજી ઠક્કરને અમે અમારા કારભારી અરજી ઠક્કર છે એમને આજ્ઞા કરીએ છીએ કે તમને 500 રૂપિયા આપે અને 500 રૂપિયા લઈ અને તમે જેટલા હરિભક્તો ગામો ગામથી આવ્યા હતા એ તમામ હરિભક્તોના ગામો ગામ જઈને દર્શન કરી આવો અને જે સંતો આવ્યા હતા એ સંતોના દર્શન કરી આવો। સંતો બધા જતા રહ્યા, હવે ગામો ગામ તમે મંડળધારીઓ ગયા છે, તમે જાઓ બધાના દર્શન કરી આવો। મહારાજ એ તો બહુ કઠણ પડે, 500 રૂપિયા તો કદાચ પતે, પૈસાથી પતે, પણ મહારાજ સમય કેટલો જાય અને તો બધે દર્શન કરવા હું જઈ કેવી રીતે શકું, મહારાજ આખું જિંદગી જતી રહે તો મેળ ના પડે। મહારાજ કે ઝીણાભાઈ તમે બહુ મોટી ભૂલ કરી નાખી, ખબર પડી, તમે સમયમાં આવ્યા હોત તો તમને હજારો હરિભક્તો અને આટલા બધા સાધુના એકી સાથે દર્શન થાત, એ મોટો ફાયદો થાય તમને।
શું કે છે મહારાજ, તમને એક હારે દર્શન થાત. શબ્દ શું વાપર્યો છે? દર્શન થાત. કોના દર્શન? મહારાજે પોતાના દર્શન કરતા. બહુ સમજવા જેવો વિષય છે. મહારાજના દર્શન કરવા આવ્યા છે, મહારાજ એનાથી રાજી ન થયા. મહારાજ કે અમારા દર્શનની ઝંખના તો તમને રહે છે, પરંતુ અમારા સંતો અને હરિભક્તોના દર્શન થાત. શબ્દ કેવો વાપરે છે? મળા તેવું નથી કીધું. અમારા સંતો ને હરિભક્તોને તમારાથી મળાત, મળત, મળવાનું થાત એવું નથી બોલ્યા. મહારાજ શું બોલ્યા છે? દર્શન થાત. શું શીખવા મળ્યું? ખ્યાલ આવે છે? અહીંયા આપણે બધા જગતના જીવ છે ને, બધા રોજ બેસતા વર્ષના દિવસે મળે, એકબીજાને મળે. આપણે મળવા ભેગા નથી થયા, દર્શન કરવાના છો. હવે દર્શન કર્યા કોને કહેવાય? મહારાજના ભાવથી દર્શન કરવા, પ્રભુના દર્શન અંદર કરવા, ભગવાનના દિવ્ય ભાવથી દર્શન કરવા, કે મહારાજના મુક્ત છે એવા ભાવથી દર્શન કરવા, એનું નામ દર્શન કર્યા કહેવાય. અને ખાલી અમારા મામા છે ને, કાકા છે ને, ફોઈ છે ને, ફુવા છે ને, ભાઈ છે ને, ભત્રીજો છે ને, આ રીતે જોવું, એને મળ્યા કહેવાય, દર્શન કર્યા ના કહેવાય. શ્રીજી મહારાજ આપણને શીખવાડે છે કે મંદિરમાં તમે ઠાકોરજીના એકલા દર્શન કરવાની જો આપણે આશા રાખશું, મહારાજ રાજી નહીં થાય. પણ આ બધા સંતો હરિભક્તોમાં એવો દિવ્ય ભાવ કેળવતા શીખો કે જેનાથી મહારાજ કે અમે ખૂબ રાજી થઈએ છીએ, એમના દર્શન કરતા શીખો. દિવ્ય ભાવથી દર્શન કરજો. મહારાજ પહેલો શબ્દ આપે છે. હજુ મહારાજ આગળ એક ઉપદેશ આપે છે. મહારાજ કે સંત જીણાભાઈ, તમે બીજી ભૂલ કરી. જીણાભાઈ કે મહારાજ ખબર ના પડી. મહારાજ કે તમે જો સમયામાં આવ્યા હોત તો સર્વે હજારો હરિભક્તો ને હજારો સંતો એમાં આવતા હોય તો દરેકના જુદા જુદા ગુણ હોય, દરેકમાં જુદી જુદી આવડત હોય, દરેકમાં જુદો જુદો અંગ હોય, રાજી કર્યાના અંગ હોય, અને એ તમને શીખવા મળત. તમે હવે કેવી રીતે શીખવા જશો આ બધું? દરેકમાંથી ગુણ લેવો છે, કેવી રીતે લેશો? માટે તમે બહુ ગુમાયું. શ્રીજી મહારાજ પોતાના દર્શનથી માત્ર રાજી નથી થયા. ખ્યાલ આવે છે? આપણે બધા શું કરવા ભેગા થયા છીએ અને શું કરવા ભેગા થઈએ છીએ? આનું નામ બેસતું વર્ષ. જો આપણે દર્શન કરતા શીખ્યા તો બેસતું વર્ષ, નહીતર આપણા માટે કાયમ, નહીતર દિવાળી, નહીતર તો હોળી જ છે, સમજી લેજો. બસ હંમેશા આજના દિવસે આગળ પણ ઘાટલોડિયા ખાતે અમારે ગાંધીનગર ખાતે લેસન આપ્યું છે. અત્યારે તમને બધાને એક લેસન આપું છું. મુક્તો નવા વર્ષનું પહેલા દિવસે પહેલું જ લેસન આ છે કે આજે આજ સુધીમાં વર્ષ ગયું આપણું, આપણો ધંધો છે શાનો? આપણી વાણી કોચી હોય, આપણા વિચાર તમે જુઓ તો કેવા હોય, મનુષ્ય ભાવથી આપણે જોતા હોય, સભગવાનના સંતો ભક્તોને વિશે પ્રાકૃત ભાવ પલટ્યા હોય, ઘરના પરિવારના સભ્યોમાં દીકરા દીકરી ઘરના સભ્યો એને અનાધિમુક્ત માનવાના બદલે આપણે દેહ દ્રષ્ટિથી જોયું હોય, અને પરિણામ સ્વરૂપે કોઈને દુભ્યા હોય, કોઈને દુખવ્યા હોય, મહારાજ રાજી ન થાય. મુક્તો મહારાજ રાજી ન થાય. મુક્તો એટલે મુક્તો ખાસ આજના નિમિત્તે બધાને લેસન છે, હોમવર્ક છે. આજે બધાએ અહીં બેઠેલા બધા કેટલાને સંભળાય છે આ વાત, બધાને એક લેસન આપવામાં આવે છે. આજના પ્રસંગે 12 વાગ્યા બપોરે જમ્યા પહેલા જેટલા સંતો કે કોઈ હરિભક્તોની આપણાથી મન કર્મ વચને પણ અપરાધ થઈ ગયો હોય, શ્રીજી મહારાજે બહુ મોટું પાપ જો લખ્યું હોય વચનામૃતમાં, તો આને કહ્યું છે ભગવાનના સંતો ને હરિભક્તોના અપરાધથી, અવગુણથી, બીજો કોઈ અવગુણ લેવાઈ ગયો હોય, અપરાધ થઈ ગયો હોય, દ્રોહ થઈ ગયો હોય, એનાથી મોટું કોઈ પાપ નથી. તો મુક્તો આજના પ્રસંગે એક આ લેસન, પહેલો હોમવર્ક આપીએ છીએ કે જો આપણે મહારાજને રાજી કરવા હોય તો દર્શનના ભાવથી આપણા, એક તો જેટલા સત્સંગી આપણા મુક્તો છે, આ બધો કારણ સત્સંગનો સમાજ છે, આ બધો અનાધિમુક્તોનો સમાજ છે, દેહ દ્રષ્ટિ કાઢીને સંતો હરિભક્તોની આપણે બધાએ માફી માગી લેજો. હૃદયપૂર્વક હાર્ટલી આપણે માફી ક્ષમા માગી લેજો કે દયાળુ મારાથી અપરાધ થયો હોય, માફ કરજો. મળીને ભેટીને ચરણ સ્પર્શ કરીને આપણે માફી માગી લેજો, અને ઘેર જઈને પણ ઘરના સભ્યોમાંથી પણ દેહ દ્રષ્ટિ કાઢીને, દિવ્ય દ્રષ્ટિ રાખીને, નાના બાળકમાં પણ દેહ દ્રષ્ટિ કાઢીને એ મહારાજના મુક્ત છે એવા ભાવથી એકબીજાની ક્ષમા યાચના કરી લેજો. આટલો હોમવર્ક આપવામાં આવે છે, પછી જ ઠાકોરજી જમાડવાના. ત્યાં સુધી આજે કોઈએ જમવાનું નથી, આટલો હોમવર્ક. ચલો કેટલાય અગ્રીજો આ હોમવર્ક કેટલા કરશો? પેલા
અને હાર્ટલી કરજો મુક્તો. સમજ્યા? જ્યાં જ્યાં શક્ય છે ત્યાં જઈને ના, અને દૂર રહેતા હોય તો મનથી કે ફોનથી પણ માફી માગી લેજો કે દયાળુ મારી ભૂલ થઈ ગઈ હોય, થઈ ગઈ હોય નહીં, થઈ ગઈ હોય તો કહેવું કે થઈ ગયું છે. તો કોઈ કહેશે કે આપણે નાના થઈ જઈએ તો નાના જ થવામાં મજા છે, મોટા થવામાં મજા નથી. મહારાજ નાના થાય એની ઉપર જ રાજી થાય. ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું છે, સ્વામી કે જેમ નદીની અંદર ભયંકર પૂર આવે, ફ્લડ આવે જ્યારે, અને નદીમાં નદી બે કાંઠે વહેતી હોય, અને એ વખતે જોજો તમે મોટા મોટા વચ્ચે વૃક્ષો આવી જાય ને તો એ તાણી જાય, મોટી મોટો પુલ આવે ને બ્રિજ તો એને ઉપાડી જાય. સમજ્યા? પરંતુ બે બાજુ કાંઠે પેલી ધ્રો ઉગી હોય ને, ધ્રો, લીલી ધ્રો, ઘાસ ઉગી હોય ને, તમે જોજો એ પાણીના પ્રવાહમાં નમી જાય છે ને તો એને પાણી ઉખાડી નથી નાખતું, હો, નમી જાય છે તો પાણીનો પ્રવાહ ચાલ્યો જાય છે, પણ વચ્ચે અડીખમ થઈને ઉભા રહેલા ઝાડ હોય કે વૃક્ષ હોય ને એને ઉપાડી જાય છે. સમજ્યા? નમવામાં મજા છે. મહારાજને રાજી એ કરી શકે, માટે નાના થઈ જવામાં, નાના થઈ જઈએ તો નાના જ થવાનું છે, આજે નાના જ થવાનું છે, આપણે દાસ થવાનું છે, રાજે મહારાજને મોટાના દાસ થવાનું છે. ભલે આપણને અનાધિમુક્ત કર્યા છે, પરંતુ થવાનું ને રહેવાનું નાના છે. સમજ્યા? ગમે તેવી આપણી મોટપનો ખ્યાલ ન રહે એનું નામ જ હા આધ્યાત્મિક ભૂમિકા ઉપર મોટપનો ખ્યાલ રહેવો જોઈએ. વિષયની કોરે લડવા માટે મોટપનો ખ્યાલ રહેવો જોઈએ. સ્વામીએ વાતોમાં લખ્યું છે, સ્વામી કે ભગવાનના ભક્તોની આગળ, સંતોની આગળ તો બકરા જેવા થવાનું, બકરા જેવા રહેવાનું, અને પોતાના ઇન્દ્રિયો અંતકરણની આગળ તો સાવસ થવાનું. સ્વામી શું કહે છે? ઇન્દ્રિયો અંતકરણ આગળ, પોતાના દોષની આગળ સાવસ થઈ જવાનું, પણ સંતો ભક્તોની આગળ તો બકરા જેવા રહેવાનું. આપણે ઊંધું કરીએ છો, આપણે ઊંધું ચાલે છે, ઇન્દ્રિયો અંતકરણ આગળ આપણે બકરા થઈ જઈએ છીએ, અને ભગવાનના સંતો ભક્તોની આગળ આપણે સાવસ થઈ જઈએ છીએ, એ આપણે સિંહ થઈ જઈએ છીએ. માટે આજે આપણે ઊંધી રીતને જરા સીધી કરજો, અને પહેલી જ, ચલો ફરીથી કેટલા હોમવર્ક કરશો પહેલા, બસ ફરજિયાત છે કોઈને, અને જો હોમવર્ક કર્યા વગર જમ્યા તો ગુરુ દ્રોહી ગણાશો, વચન દ્રોહી ગણાશો, બસ આટલા પાપ તમને, આટલું પાપ. માટે આટલું લેસન મહારાજને એક પ્રાર્થના કરી લઈએ. આજનો સમય છે તો મહારાજને પ્રાર્થના કરી લઈએ. હા બાપજી, હા બાપજી નો આગ્રહ છે બાપજી કે જ્યાં જ્યાં બાપજીની સભા હોય, જ્યાં જ્યાં જે જે દિવસે, સોમવારે ક્યાં હોય છે, નરોડા હોય છે સવારે, પછી મંગળવારે ઘનશ્યામનગર હોય છે, બુધવારે ઘાટલોડિયા હોય છે, ગુરુવારે વાસના હોય છે, શુક્રવારે સ્વામિનારાયણ ધામ હોય છે, શનિવારે ઈસનપુર હોય છે, અને બાકીના દિવસોમાં પણ વડોદરા, અને જ્યાં જ્યાં સુરત હોય, વડોદરા હોય, સુરેન્દ્રનગર હોય, ત્યાં અચૂક બધા બાપજીનો લાભ લેજો એવો બાપજીની આગ્રહપૂર્વક આગ્રહ છે. અને આ સેવકનો પણ ખૂબ ખૂબ પ્રાર્થના છે, વિનંતી છે. મુક્તો મહારાજને પ્રાર્થના કરી લઈએ. શ્રીજી મૂર્તિ ના સુખ માજી લાવશો, શ્રીજી મૂર્તિ ના સુખ, હાથ જોડો બધા, ઘન શ્યામ છબીલા શ્યામ મૂર્તિ તમારી, ઘન શ્યામ છબીલા શ્યામ મૂર્તિ તમારી, મોટી મીરા ત જીવન દોરી હમારી, મોટી મીરા ત જીવન દોરી, રો મેરો રસ બસ બનાવશો, રો મેરો રસ બસ બનાવશો, શ્રીજી મૂર્તિ ના સુખ માજી લાવશો, શ્રીજી મૂર્તિ ના સુખ માજી લાવશો. મુક્તો આપણી પાસે પ્રાર્થના સિવાય કશું નથી, કશું નથી, ને કઈ કામમાં આવતું નથી. પ્રાર્થનાથી જ મહારાજ રાજી થાય. બાકી આપણી પાસે પૈસા ને દ્રવ્ય ને સંપત્તિ ને આવડત ને બુદ્ધિ ને, એનાથી મહારાજ રાજી ન થઈ શકે. માટે અત્યારે માળા મૂકીને હાથ જોડીને પ્રાર્થના કરો, બધા બે હાથ જોડો અને મહારાજની પ્રાર્થનામાં પ્રાર્થના ઝીલાવજો. મહારાજ પ્રગટ ને પ્રત્યક્ષ પણ અહીં બિરાજમાન છે. નૂતન વર્ષે આપણે એ જ આજીજી કરવી છે, કાલાવાલા કરવા છે, આપણે મહારાજને કગરવું છે. હે મહારાજ, અમારી મોટી મીરાત, હે મહારાજ, ઘનશ્યામ છબીલા શ્યામ મૂર્તિ તમારી, મોટી મીરાત જીવન દોરી અમારી. હે મહારાજ, તમે અમારી મોટી મીરાત કહેતા મિલકત છો, અમારી જીવન દોરી તમે છો, મૂર્તિમાં રોમ રોમ રસબસ બનાવશો. હે મહારાજ, આ કારણ સત્સંગ છે, તમે અમને લાવ્યા છો, તમારી મૂર્તિમાં રસબસ કરીને રાખવા માટે લાવ્યા છો. તો હે મહારાજ, છતે દેહ આ રીતે મૂર્તિનું સુખ આપજો, કે મૂર્તિનું બાણવાલા મુખ્ય રખાવજો, મૂર્તિનું, બોલો, કરો પ્રાર્થના, કરો હાથ જોડો, રખાવજો.
બધા હાથ જોડીને પ્રાર્થના કરજો, બધા વિચારો મૂકીને અત્યારે પ્રાર્થના કરજો. મૂર્તિનું બાળવાલા મુખ્યા રખાવજો, મૂર્તિનું બાળવાલા મુખ્યા રખાવજો, અહંતા ને મમતા દોરા ત્યાં જાવજો, અહંતા ને મમતા દોરા ત્યાં જાવજો, સંકલ્પો સર્વે સમાવશો, સંકલ્પો સર્વે સમાવશો, શ્રી જે મૂર્તિના સુખમાં જીલાવશો, શ્રી જે મૂર્તિના સુખમાં જીલાવશો. હે મહારાજ, અમને અમારું બળ ન વર્તે, અમને ક્યારે અહંતાનું બળ ન વર્તે, હું ભાવનું બળ ન વર્તે, પોતાપણાના ભાવોનું બળ ન વર્તે, અમને મમત્વ ભાવનું બળ ન વર્તે, દ્રવ્યનું સંપત્તિનું સત્તાનું બળ ન વર્તે. હે મહારાજ, એ બધું ક્ષણિક છે, નાશવંત છે, ભયયુક્ત છે, પરંતુ હે મહારાજ, નિર્ભય તમારું સ્વરૂપ છે, નિરંતર અમને મૂર્તિનું બળ વર્તે એવી અમારી પર કૃપા કરજો મહારાજ, કૃપા કરજો. કે મૂર્તિનું ધ્યાન હરિ હે તે ધરીશું, મૂર્તિનું ધ્યાન હરિ હે તે ધરીશું, સાંસા ગોટીલા કરી રાજી કરીશું, સાંસા ગોટીલા કરી રાજી કરીશું, ધ્યાન માહી દ્રઢતા કરાવજો, ધ્યાન માહી દ્રઢતા કરાવજો, શ્રીજી મૂર્તિના સુખમાં જીલાવશો, શ્રીજી મૂર્તિના સુખમાં જીલાવશો. હે મહારાજ, અમને બધે પાટો ગોઠે છે, પરંતુ મારા ધ્યાન ભજનમાં પાટો ગોઠતો નથી. કારણ કે મહારાજ, આપે વચનામૃતમાં કહ્યું છે, મધ્યનું 15મું વચનામૃત, કે જેમ સુરો રણસંગ્રામમાં ગયો હોય અને જેમ ઊંડા ઘાવા ગયા હોય, હવામણના ગાડલામાં હોવાડે તો એને એમાં સહેજયતે એમાં સુખ ના આવે. ગાડલું ભલે હવામણના ગુરુ વાળું હોય તો સુખ ના આવે, કારણ પેલા અંદર લપકારા મારે છે. જે ઘા વાગ્યા હોય એમ, હે મહારાજ, અમને અનાદિકાળના વિષયના ઘા વાગ્યા છે, એટલે ધ્યાન ભજનમાં પાટો ગોઠતો નથી. અમારી પર કૃપા કરજો, જેનાથી તમે અતિશય પ્રસન્ન થાઓ છો, અતિશય રાજી થાઓ છો, એવું આપનું ધ્યાન અને ભજન ભક્તિ એમાં અમારો પાટો ગોઠે. કૃપા કરજો. કે કૃપાળુ કેવળ કૃપા, કૃપાળુ કૃપા તમારે માગો છો, કૃપાળુ કૃપા તમારે માગો છો, લટકાળા લડી લડી પાય લાગો છો, લટકાળા લડી લડી પાય લાગો છો, મૂર્તિમાં પ્રેમ પ્રગટાવશો, મૂર્તિમાં પ્રેમ પ્રગટાવશો, શ્રી જે મૂર્તિના સુખમાં જીલાવશો, શ્રી જે મૂર્તિના સુખમાં જીલાવશો. હે મહારાજ, દેહ ભાવને યોગ્ય કરીને અમને દેહમાં પ્રીતિ થાય છે, એમાં પ્રેમ થાય છે, દેહધારીમાં પ્રેમ થાય છે, કારણ કે એમાં સજાતિ ભાવ છે, પરંતુ તમારા વિશે અમને વિજાતિ ભાવ વર્તે છે. તમે દિવ્ય છો, તમારા સત્પુરુષ દિવ્ય છે, અમે દેહ ભાવે યુક્ત વર્તીએ છીએ, એટલે તમારામાં પ્રેમ થતો નથી. દર્શન કરીએ છીએ, સ્નેહ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ પ્રીતિ થતી નથી. હે મહારાજ, તમારામાં પ્રેમ જન્માવજો. અને હે મહારાજ, બસ તમે કેવળ કૃપા કરીને કે મૂર્તિના સુખ નવા નિત્ય અપાર છે, મૂર્તિના સુખ નવા નિત્ય અપાર છે, મુક્તો અનાદી જે ઉત્તમ લેનાર છે, મુક્તો અનાદી જે ઉત્તમ લેનાર છે, તે સંગે અમને મિલાવશો, સંગે અમને મિલાવશો, શ્રી જે મૂર્તિના સુખમાં જીલાવશો, શ્રી જે મૂર્તિના સુખમાં જીલાવશો. હે મહારાજ, આ કારણ સત્સંગ છે, અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખવા માટે જ, મૂર્તિના સુખમાં સુખે સુખિયા કરવા માટે જ આપ પધાર્યા છો. હે મહારાજ, આપનું એક જ કર્તવ્ય છે, બસ મુક્ત કરી સુખ આપવું, એ છે જરૂર અમારું કામ. હે મહારાજ, તમારું કામ, તમારું કાર્યક્ષેત્ર, તમારો એક જ આપનો આગ્રહ છે, મૂર્તિના સુખમાંથી જાળવા છે. તો હે મહારાજ, એને માટે પાત્ર કરીને અમને મૂર્તિનું સુખ અપાવજો, સુખ મૂર્તિનું સુખ આપજો મહારાજ. કે દાસાનું દાસની અરજ સુણીને, દાસાનું દાસની અરજ સુણીને,
સુખ આપ શ્રીજી તમારો ગણીને, સુખ આપ શ્રીજી તમારો ગણીને, અમૃત રસ પીવડાવશો, અમૃત રસ પીવડાવશો, શ્રીજી મૂર્તિના સુખમાં જીલાવશો, શ્રીજી મૂર્તિના સુખમાં જીલાવશો. હે મહારાજ, અમારા સર્વે ગુના આજે અહીં બેઠા છે, બધા મુક્તોના સર્વે સંતો જે અહીં અત્યારે હાજર કદાચ ફિઝિકલી નથી, પરંતુ હે મહારાજ સેવા કરીને, આગ્રહ કરીને, આજ્ઞા કરીને જે જે સેન્ટરમાં સંતો બધા વસ્યા છે, એ સર્વે સંતોને, મુક્તોને હે દયાળુ, વળી સર્વે હરિભક્તો જે આવી શક્યા નથી દેશ વિદેશના, સર્વે અમેરિકાના, સર્વે કેનેડાના, સર્વે યુકેના, સર્વે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દુબઈ, કુવૈત, આફ્રિકા, સર્વે દેશ વિદેશમાં વસતા સર્વે મુક્તોને આજના પ્રસંગે ભેળા રાખીને હે મહારાજ આજ સુધીના સર્વે ગુનાને, અમારા સર્વે અપરાધને, સર્વે ગુનાને માફ કરીને આજના નૂતન વર્ષે અમારું જીવન નૂતન બને, દિવ્ય બને, આપ જે હેતુ માટે પધાર્યા છો એ હેતુ જલ્દી જલ્દી સાકાર થાય એવી અમારા સૌ સેવકોની પ્રાર્થનાનો સ્વીકાર કરો, સ્વીકાર કરો, સ્વીકાર કરો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. મુક્તો જય સ્વામિનારાયણ. તો બોલો મુક્તો. પરમ પૂજ્ય બાપજીને પ્રાર્થના, આપણને નૂતન વર્ષના દિવ્ય આશીર્વાદ આવશે, દુષ્ટિ દિવ્ય આશીર્વાદ આપશે. જોડે જોડે મહારાજ બાપા બાપજીને પ્રાર્થના કરીએ કે દયાળુ, બહારનો વિષમ દેશકાળ છે, દિન પ્રતિદિન કળિયુગનો પ્રભાવ, કૃષિત વાતાવરણ જે આપણાથી ખૂબ છેટા કરે એવું વાતાવરણ વધતું જાય છે, વિષયમય વાતાવરણ થતું જાય છે, ચારે બાજુ પૈસો દ્રવ્ય સંપત્તિ વધતા જાય છે, પરંતુ આપ રાજી થાવ એવા જીવન ઘટતા જાય છે, ત્યારે ભૂંડા દેશકાળ થકી અમારી રક્ષા કરજો. અત્યારે આર્થિક મંદી પણ પુષ્કળ ચાલી રહી છે, ત્યારે એમાં પણ અમારી નિરંતર રક્ષા કરજો. અમને એવા દેશકાળ થકી કોઈ આવનારી મુશ્કેલીઓ હોય એ થકી પણ અમારી રક્ષા કરજો. તન મન ધનથી અમે તમારા છીએ, આપના શરણે આવેલા છીએ, આપે શરણે લીધેલા છીએ. હે મહારાજ, અમારું ઠરવાનું ઠામ કહો, અમારું ખારે ખારા સમુદ્રમાં મીઠી વીરડી કહો, એક જ અમારું તમે એક જ આધાર કહો, તો એવા મહારાજ તમે છો. મેરે તો તુમ એક હી આધારા. તો હે દયાળુ, અમને એવા દિવ્ય આશીર્વાદ આપો કે જેથી કરીને સદાય એ આશીર્વાદના બળથી અમે સદાય રક્ષાયેલા રહીએ, અમે સદાય આનંદમાં રહીએ, અમે પ્રાપ્તિના કેફમાં રહીએ એવી અમારી પર કૃપા કરો, દિવ્ય આશીર્વાદની વર્ષા કરો એવી મહારાજ બાપા બાપજીના ચરણો પ્રાર્થના. પરમ પૂજ્ય બાપજીના આશીર્વાદ. આજના પ્રસંગે આ નૂતન વર્ષે આ બધો કારણ સત્સંગનો પરિવાર છે, બધા મહારાજના દીકરા છે. સ્વામીએ વાત કરી એમ, હે મહારાજ, કોઈ આર્થિક, કોઈ શારીરિક, કોઈ માનસિક, કોઈ આધ્યાત્મિક કોઈ પ્રકારની તકલીફ ન રહે. અને અત્યારે મંદિરનો પીરિયડ જે કીધો છે ને, તો મહારાજ હવે જલ્દી તેજી લાવો, ઘણા હજુ મંદિરો કરવાના છે, ઘણી જગ્યાએ લેવાની છે, અને હરિભક્તોને આ લોકને પરલોકમાં ખૂબ ખૂબ માલમમાલા કરી દો, ના કારણ સત્સંગ વિશ્વવ્યાપી થાય, અને તમારું સર્વોપરી સ્વરૂપ સમજાય, અને અનાદિ મુક્તની સ્થિતિને હા પડે. ખરો મુદ્દો તો આ છે, પણ હે મહારાજ બહુ દયા કરીશ. આ મહારાજ ઓળખવા, આ મહારાજ પ્રાપ્ત થવા કરોડો જન્મ ઉધે માસે લટકે તો ન થાય, પણ ભગવાને બહુ દયા કરી તો આ બધાની. સ્વામીએ કીધું ને, આ દેશને પરદેશ એવું બધું જાજુમાં નથી આવડતું કીધું, પણ હે મહારાજ જેટલા કારણ સત્સંગમાં 1% થી 100%, 1 થી 100 ની જેટલા જોડાયેલા હોય, નાના મોટા ગરીબ, આ બધાને આ લોકના પરલોકમાં ખૂબ ખૂબ સુખ્યા કરજો. હે મહારાજ બાપાને સર્વ પ્રાપ્ત.